ઉમરગામની સુરેશ મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ખાતે ધોરણ 12 સાયન્સ પછીના ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દીના માર્ગદર્શન માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરગામ જેડીસી ખાતે આવેલ સુરેશ મહેતા કોલેજના કેમ્પસ ખાતે યોજાયેલ આ કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓને તજજ્ઞો દ્વારા ધોરણ 12 પછી કારકિર્દીની બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મારું નામ મિત પટેલ છે. હું બારમાં સાયન્સમાં ભણતો હતો. બારમાં પછી આપણે કઈ લાઈન લેવી એક બહુ મોટો પ્રશ્ન છે. માતા પિતા જોડે આપણે ડિસ્કસ કરીએ પણ આપણને એટલી ક્લેરિફિકેશન ના થાય. આના માટે લોકો ઘણા બધા પૈસા ખર્ચીને મોટી મોટી સેમિનારો અટેન્ડ કરે છે, પણ આ કોલેજમાં અમને ફ્રીમાં બધું જાણકારી મેળવવામાં મળી છે. તથા એવી સરસ જાણકારી મેળવવા મળી છે કે 70% જેવું અમને જાણકારી મળી ગઈ છે કે અમારે કઈ સ્ટ્રીમમાં જવું જોઈએ. હું છું ડૉક્ટર પ્રીતિ પટેલ, ઉમરગામ સુરેશ મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. આજે અમારી કોલેજની અંદર 12 સાયન્સ પછી કારકિર્દી માર્ગદર્શન માટેનું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ સેમિનારમાં ઉમરગામની જેટલી પણ સ્કૂલો છે એ સ્કૂલોના વિદ્યાર્થીઓ મિત્રો જે 12 સાયન્સમાં પાસ થયા હતા એ ઉપસ્થિત રહ્યા હતા અને એમની જોડે વાલી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે વિદ્યાર્થીઓને 12 સાયન્સ પછી શું કરવાનું છે, કઈ કારકિર્દી પસંદ કરવાની છે, તો એ બધી માહિતી જે એમને ખબર નથી હોતી તો એ બધી જ માહિતી આ સેમિનારમાં આપવામાં આવી હતી. અને આ સેમિનાર માટે અમે બસની ફેસિલિટી પણ ભિલાડ, ઉમરગામ ટાઉનમાં ખતલવાડા, તુમ, નાગોલ, ફણસા એ દરેક સ્થળો પર અમે બસની ફેસિલિટી પણ આપવામાં આવી હતી કે જેથી વિદ્યાર્થીઓને ટ્રાવેલિંગમાં મુશ્કેલી ન પડે અને સમયસર એ લોકો આ સેમિનારમાં ઉપસ્થિત રહી શકે. અને અમારા આ સેમિનારમાં વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો ઘણી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. એ બદલ હું વાલી મિત્રોનો અને આ સંસ્થાના આપણે નવનિર્માણ કેળવણી મંડળ સંસ્થાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે કોલેજ દ્વારા ખૂબ જ સરસ પ્રોગ્રામ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ માહિતી પૂરી પાડવામાં આવી. ઘરથી અમને સ્કૂલથી પિકઅપ કરીને યાદ આવ્યા. વ્યવસ્થા બી સરસ હતી અને ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી. એ વિદ્યાર્થીઓને આગળ જવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. ઘણી વાર કેવું હોય છે, ગ્રામ્ય વિસ્તારની અંદર વિદ્યાર્થીઓને માહિતી નથી મળતી કે બારમા પછી શું કરવું, કયા પ્રોસેસમાં જવું, કેટલી કોલેજ હોય છે, કેટલી ફીસ હોય છે, કે કયા કોલેજ આપણા માટે, કે કયા કોર્સિસ આપણા માટે બેટર છે, કે કયામાં જોબ ઓપોર્ચ્યુનિટી ફીસ સારી છે, એ બધી ઇન્ફોર્મેશન ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને નથી મળતી. તો એના માટે આપણી જે સંસ્થા છે, એમકે મહેતા કેમ્પસ અને સુરેશ મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ દ્વારા આજે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. એક ફ્રી સેમિનાર આયોજન કરવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓને એ માહિતી મળી રહે કે કોઈ વિદ્યાર્થી રહીને જાય, એ માહિતીના અભાવના કારણે કોઈ વિદ્યાર્થી રહીને જાય એ અમારો મુખ્ય હેતુ હતો. તો એના દ્વારા ઘણા વિદ્યાર્થીઓ આજે હાજર રહ્યા હતા, ઘણા વાલીઓ પણ આજે હાજર રહ્યા હતા અને વાલીઓ પણ એ ઇન્ટરેસ્ટ લે છે અને વાલીઓને પણ ઇન્ફોર્મેશન મળે છે કે કયા કોર્સિસમાં કેટલી ફીસ રહી છે, કે જેથી એમના માટે બી એક સ્યુટેબલ થાય કે કયો કોર્સ સિલેક્ટ કરવો જોઈએ, બરાબર જે કોર્સિસ છે એમાંથી કયો બેસ્ટ છે કે કયો આપણા માટે બેસ્ટ છે એની ઇન્ફોર્મેશનની માહિતી આપણા વિદ્યાર્થીઓને મળે. આપણા જે ઉમરગામ તાલુકાના જે 8 સ્કૂલો છે, સાયન્સ સ્કૂલો છે, એના દરેક વિદ્યાર્થીઓને અમે જે આમંત્રણ આપ્યું હતું જેથી તેઓ એ માહિતી મેળવી શકે અને પોતાની આગળનું કારકિર્દીનું ઘડતર કરી શકે, કારકિર્દીના રિલેટેડ એમને માહિતી મળી શકે, એક માર્ગદર્શન મળી શકે, એના માટે આપણે આ એક સેમિનારનું આયોજન કર્યું. આપનું નામ? મારું નામ સુહલકુમાર રાજેન્દ્રભાઈ ખેરગામકર.